कैबिनेटे नवी शिक्षण नीति एनईपी ने लीली झंडी आपी दीधी छे। त्यारे 34 वर्ष बाद शिक्षण नीति में फेरफार करवामां आव्यो छे। नवी शिक्षण नीतिना नोंधपात्र लक्षणों आपने आ अहेवाल में जणावी दईए, जेमा 5 वर्ष मूलभूत रहेशे, जेमा 1 नर्सरी उमर वर्ष 4, जुनियर केजी उमर वर्ष 5, सीनियर केजी उमर वर्ष 6, धोरण 1 उमर वर्ष 7, धोरण 2 उमर वर्ष 8, त्यारबाद 3 वर्षनी तैयारी, धोरण 3 जी उमर वर्ष 9, धोरण 4 उमर वर्ष 10 वर्ष, धोरण 5 उमर वर्ष 11, त्यारबाद 3 वर्ष मध्यम रहेशे, जेमां धोरण 6 उमर वर्ष 12, धोरण 7 उमर वर्ष 13, धोरण 8 उमर वर्ष 14। नवी शिक्षण नीति प्रमाणे 4 वर्ष माध्यमिक रहेशे, जेमां धोरण 9 उमर वर्ष 15, धोरण 10 SSC उमर वर्ष 16, धोरण FYJC उमर वर्ष 17, STD SYJC उमर वर्ष 18। जेमां खास अने अगत्यनी बाबतो, बोर्ड धोरण 12 में ज रहेशे, MPhil बंद थशे, जेमां 4 वर्षनी कॉलेजनी डिग्री रहेशे। 10मा धोरणनुं बोर्डने पूरुं करवामां आव्युं। હવે 5મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને માતૃભાષા સ્થાનિક અને રાષ્ટ્રીય ભાષામાં જ ભણાવવામાં આવશે। બાકીના વિષયો ભલે તે અંગ્રેજી હોય પણ એક જ વિષય તરીકે ભણાવવામાં આવશે। હવે માત્ર 12માની બોર્ડની પરીક્ષા જ આપવાની રહેશે, જે પહેલાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવી ફરજિયાત હતી, જે હવે નહીં થાય। 9-12 સુધી સેમેસ્ટરમાં પરીક્ષા લેવામાં આવશે। શાળાકીય શિક્ષણ 5-3-3-4 ફોર્મ્યુલા હેઠળ શીખવવામાં આવશે। તે જ સમયે કોલેજની ડિગ્રી 3 અને 4 વર્ષની રહેશે, એટલે કે ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષમાં પ્રમાણપત્ર, બીજા વર્ષે ડિપ્લોમા, ત્રીજા વર્ષમાં ડિગ્રી, 3 વર્ષની ડિગ્રી એવા વિદ્યાર્થીઓ માટે છે જેઓ ઉચ્ચ શિક્ષણ લેવા માંગતા નથી। જ્યારે ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને 4 વર્ષની ડિગ્રી કરવાની રહેશે। 4 વર્ષની ડિગ્રી કરતા વિદ્યાર્થીઓ 1 વર્ષમાં MA કરી શકશે। હવે વિદ્યાર્થીઓએ MPhil નહીં કરવું પડે, તેના બદલે હવે MAના વિદ્યાર્થીઓ સીધા જ PhD કરી શકશે। ધોરણ 10માં બોર્ડની પરીક્ષા નહીં હોય, વિદ્યાર્થીઓ વચ્ચે અન્ય અભ્યાસક્રમો કરી શકશે। 2035 સુધીમાં ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 50% થઈ જશે। તે જ સમયે નવી શિક્ષણ નીતિ હેઠળ જો કોઈ વિદ્યાર્થી કોઈ કોર્સની વચ્ચે બીજો કોર્સ કરવા માંગતા હોય તો તે બીજો કોર્સ પણ કરી શકશે અને મર્યાદિત સમય માટે પ્રથમ કોર્સમાંથી બ્રેક પણ લઈ શકશે। ઉચ્ચ શિક્ષણમાં પણ ઘણા સુધારા કરવામાં આવ્યા છે, જેમાં સુધારાઓ પૈકી ગ્રેડેડ શૈક્ષણિક વહીવટી નાણાકીય સ્વાયત્તતા વગેરેનો સમાવેશ થાય છે। આ ઉપરાંત પ્રાદેશિક ભાષામાં ઈ કોર્સ શરૂ કરવામાં આવશે, વર્ચ્યુઅલ લેબ્સ વિકસાવવામાં આવશે, એક રાષ્ટ્રીય શૈક્ષણિક વૈજ્ઞાનિક મંચ શરૂ કરવામાં આવશે। આપને જણાવી દઈએ કે દેશમાં 45,000 કોલેજો છે। સરકારી, ખાનગી, ડિમ્પ તથા સંસ્થાઓ માટે તમામ નિયમો સમાન રહેશે। તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા, જહાં ભી આપકા અકાઉન્ટ હૈ, ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે।